નમસ્કાર, જેડએસ ટીવીમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું સંજય રાવલ. તો હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠાની. સાબરકાંઠા જિલ્લાના ખેરબ્રહ્માના નવી નેત્રાલ ખાતે વિશ્વ આદિવાસી દિવસ ઉજવાયો. દિલીપ ઠાકોર રહ્યા ઉપસ્થિત. આજે 9 ઓગસ્ટ એટલે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી ખેરબ્રહ્માના નવી નેત્રાલની આરડ એકતા એન્જિનિયરિંગ કોલેજમાંથી ઉજવાયો હતો અને વિવિધ ક્ષેત્રમાં સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓ તથા અગ્રણીઓને ટ્રોફી શાલ તથા સન્માનપત્રથી નવાજવામાં આવ્યા હતા. આદિવાસી સમાજના ભવ્ય ઇતિહાસ અને ગૌરવવંતી સંસ્કૃતિમાંથી પ્રેરણા લઈ તેને ઉજ્જવળ પરંપરા અને અસ્મિતાને ટકાવી રાખવાના પ્રયત્નના ભાગરૂપે પ્રતિવર્ષની જેમ આજે પણ ખેરબ્રહ્માની આર ડેકતા એન્જિનિયરિંગ કોલેજમાં આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ તરીકે રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોરની અધ્યક્ષતામાં યોજાયો હતો. 9 ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસ તરીકે જાહેર કરેલ છે, જે અંતર્ગત આજે સાબરકાંઠા જિલ્લાના ખેરબ્રહ્મા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી પ્રસંગે અધ્યક્ષ સ્થાનેથી મંત્રી દિલીપ ઠાકોરે આદિવાસી સમાજ માટે વિવિધ ક્ષેત્રમાં કરેલ કામગીરીની સમીક્ષા કરી હતી. રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા તથા ખેરબ્રહ્માના ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાલે પણ ભૂતકાળમાં આદિવાસી લોકોએ આપેલા બલિદાનને યાદ કર્યું હતું. આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા, ખેરબ્રહ્માના ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાલ, જિલ્લા કલેક્ટર શ્રી સીજે પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડૉક્ટર રાજેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. રમેશ વૈષ્ણવ, જેડએસ ટીવી, ખેરબ્રહ્મા. ઉચ્ચ કક્ષાએ આગળ વધે એવા જ પ્રયાસો રાજ્ય સરકાર મારફત કરવામાં આવે છે.